ગુડ મોર્નિંગ પહેલાં તો અને ખાસ ઘણા બધા સંકેતો છે અમેરિકન બજારના સંકેતો જેને આપણે વાત પણ સાંભળી અને ત્યારબાદ આજે જૂન સિરીઝની પહેલી વીકલી એક્સપાયરી પણ છે એટલે ઘણું બધું છે કે જેના ઉપર ફોકસ કરવાનું છે મિત્રો ગુડ મોર્નિંગ યશ બિલકુલ આ ફોકસ આપણને રહેતું દેખાશે પણ સ્ટી આપણા માર્કેટના ફ્રન્ટ ઉપર આપણે જોવા જઈએ તો બે વસ્તુઓ જે છે જે આપણને અહીંયા અત્યારે કોન્સન્ટ દેખાઈ રહી છે એક એફઆઈએસ પરિભાષા વેચવાલી કરવા આવી ચૂક્યા છે ગઈકાલે કેશ માર્કેટની અંદર પણ ઓગણીસો કરોડ રૂપિયાની વેચવાલી કરી વેલ એઝ ફ્યુચર્સના ફ્રન્ટ ઉપર અને સ્ટોક ફ્યુચર્સના ફ્રન્ટ ઉપર જુઓ તો ત્યાંથી પણ વેચવાલી તરફનો આંકડો દેખાઈ રહ્યો છે તો અહીંયા જ્યાં સુધી આ વેચવાલી અટકવાનું નામ નથી દેખાતી ત્યાં સુધી આપણા માર્કેટની અંદર કોઈ મોટી એક્શન આવતી દેખાય એવી સંભાવના દેખાઈ રહી બસ સામે પૈસા વરસા આ વસ્તુની સામે એ પણ છે કે આપણે જે બજારની અત્યારે રેન્જ જોઈ રહ્યા છે રેન્જની અંદર કોઈ મોટો ફેરફાર થતો નથી દેખાયો ગઈકાલે આપણે ઘટાડા સાથે બંધ થયા છીએ તેમ છતાં અહીંયા આપણે જોઈએ તો જ્યાં સુધી આપણે સોળ હજાર ચારસોની નીચે નિફ્ટીના ફ્રન્ટ ઉપર જ્યાં સુધી આપણે ટ્રેડ કરતા નથી દેખાતા ત્યાં સુધી કોઈ વધારે ચિંતાનું કારણ આપણી સમક્ષ આવતું નથી દેખાઈ રહ્યું સોળ હજાર ચારસો અને સોળ હજાર સાતસો આ એક ત્રણસો પોઈન્ટના કન્જેશનમાં જ્યાં સુધી અત્યારે આપણે નિફ્ટીને જોઈ રહ્યા છે તો અગેન આજના દિવસથી રેન્જ આપણને એ જ રીતના બિલ્ટઅપ થતી દેખાઈ રહી છે ગઈકાલે થોડુંક એક કન્ટેન્સ એ બનતું દેખાયું કે આપણને જે સોળ હજાર પાંચસોના સ્તર ઉપરના સારા એવા પોઝિશન્સ હતા એમાં આપણને પોઝિશન લાઇટન અપ થતાં દેખાયા છે તો એ થોડું કન્સર્ન અહીંયા બનતું દેખાઈ શકે છે બાકી અહીંયા જ્યાં સુધી હજુ સોળ હજાર ચારસોની ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છે ત્યાં સુધી વધારે ચિંતાના કારણ નથી ઓપન ઇન્ટરેસ્ટની ઇન્ડસ્ટ્રી જો તમે સોળ હજાર ચારસો સોળ હજાર ત્રણસોના સ્તર ઉપરનું જે એડિશન થતું દેખાયું છે એ આપણને અત્યારે હજુ પણ વધારે પોઝિટિવ સાઇડ ઉપરના સંકેતો નીચેની તરફની એટલીસ્ટ આપણને સેફ્ટ કરી રહ્યા છે પોઝિટિવ સાઇડના સંકેતો તરીકે તો નહીં પણ ડાઉન સાઇડ આપની કેપ થતી દેખાઈ રહી છે હવે વાત કરીએ બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર તો અહીંયા આપણે જોઈએ તો છેલ્લા મિનિટોની અંદર જે આપણને એક બાઉન્સ આવતો દેખાયો હતો એની ફરી પાછો એક કોન્ફિડન્સ આવતો દેખાયો છે પાંત્રીસ હજાર અને પાંત્રીસ હજાર પાંચસોના સ્તર ઉપર જ્યાં સુધી આપણે આ લેવલ્સને બ્રેક નથી કરતા ત્યાં સુધી આપણે અહીંયા પણ વધારે ચિંતાના કારણ નથી અને ઉપરની તરફ જ્યાં સુધી આપણે હવે પાંત્રીસ આઠસો અને છત્રીસ હજાર આ લેવલને જ્યાં સુધી પાર નથી કરતા ત્યાં સુધી કોઈ મોટી તેજી તરફનો પણ ટ્રેન્ડ નથી દેખાઈ રહ્યો અને આપણે જોઈએ તો વીકલી એક્સપાયરી પહેલાંનો દિવસ છે અને આ રિસેન્ટ ટાઈમની અંદર આપણે જોઈએ તો એક્સપાયરીના નજીકના દિવસોની અંદર આપણને જે પ્રમાણેની એક્શન જોવા મળે છે એ એક્શન આપણને જોવા નથી મળી અને આજના દિવસની એક્સપાયરી પણ એઝ ફાર એઝ જ્યાં સુધી આપણે ગ્લોબલ માર્કેટના ક્યુઝ જોઈએ એફઆઈઝની વેચવાનીના આંકડા જુઓ અને ઓપ્શન ડેટાની જે પોલિશન્સ બની રહી છે એ જુઓ તો જ્યાં સુધી આપણે સોળ ચારસોની નીચે ટ્રેડ કરતા હતા ડિસિટિવનેસ સાથે ત્યાં સુધી આપણે નીચેની તરફ સિક્યોર છીએ ઉપરની તરફ જ્યાં સુધી સોળ હજાર સાતસોની ઉપર નથી જતા ત્યાં સુધી આપણે ઉપરની તરફના લેવલ્સ માટે થઈને કોઈ વધારાની અપેક્ષા નથી બની રહી એઝ વેલ એઝ બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર પણ એ જ રીતે છે પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર પાંચસોના ઝોનની અંદર જ્યાં સુધી છીએ ત્યાં સુધી આપણે નીચેની તરફના લેવલને આપણે કેપ કરી રહ્યા છીએ ઉપરની તરફ જ્યાં સુધી આપણે છત્રીસ હજાર કે છત્રીસ હજાર બસોની ઉપર જ્યાં સુધી ટ્રેડ નથી કરતા ત્યાં સુધી આપણે આ કન્જેક્શન ઝોનમાં જ રહેતા દેખાઈશું તો વન્સ અગેન એક છેલ્લા બે મહિનાથી આપણે જે જોઈ રહ્યા છે એ પ્રકારની જ એક એક્સપાયરીનો મૂડ આજે બનતો દેખાઈ રહ્યો છે જી